આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સ નો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું કેવિન સોની. કચ્છ મિત્રના પહેલા પાને સમાચાર છે. રુદ્રમ 2 મિસાઇલનું સફળ પરીક્ષણ. અન્ય એક સમાચાર છે, પાલઘર પાસે માલગાડીના ડબ્બા ખડી પડતા સયાજી મુંબઈ ન પહોંચી. કચ્છ એક્સપ્રેસ 9 કલાક મોડી બાંદ્રા પહોંચી. સયાજી વડોદરાથી ભુજ આવવા રવાના. રાત્રિના કલાકો સુધી ટ્રેન ઉભી જતા યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા. જાપાનના રાજદૂત સુઝુકીને મળ્યા ગૌતમ અદાણી. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છે, કચ્છ સહિતના 15 યુનિવર્સિટીના છાત્રો 2 જૂન સુધી ફોર્મ ભરી શકશે. કચ્છ યુનિવર્સિટીમાં સ્થાનિક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે 8,000થી વધુ અરજી મળી છે. હું શ્વેતા સુથાર. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે કે રિલાયન્સ મોલ અને ઉમિયા ડાઇનિંગ હોલ બંધ કરાયા. ઊંઘતું તંત્ર જાગ્યું તો ખરું. કમિશનરના આદેશના પગલે ભારે ભીડ એકઠી થતી હોય ત્યાં ફાયર સેફ્ટીની ચકાસણી. હોસ્પિટલ, ટ્યુશન, મોલ, હાઈરાઇઝ બિલ્ડિંગ, સિનેમા, ધાર્મિક સ્થળ, વોટર પાર્કમાં ફાયર એનઓસી નહીં હોય તો પગલા. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને સમાચાર છે કે રાપરના નીલપરમાં સસ્તા અનાજની દુકાનમાંથી 631 કિલો અનાજ સગે વગે. ઓનલાઈન વિતરણ વ્યવસ્થા વચ્ચે પણ દુકાન સંચાલકો ફાવી ગયા. પુરવઠા અધિકારીની ટીમ ત્રાટકી. ઘઉં, ચોખા અને ખાંડની ઘટ સામે આવી. હું જયેશ રાવલ. ગુજરાત સમાચારના પહેલા પાને હેડલાઇન છે, દિલ્હીમાં અગ્નિવર્ષા. દેશનું સૌથી વધુ 53 ડિગ્રી તાપમાન. દિલ્હીમાં બપોરે વિક્રમી ગરમી પછી સાંજે વરસાદ પડતા તાપમાન 10 ડિગ્રી ગગડતા રાહત. ઝાંસીમાં 49 ડિગ્રી સાથે 132 વર્ષનો રેકોર્ડ. રાજધાનીમાં 8,302 મેગાવોટ વીજળીની માગે તમામ રેકોર્ડ તોડ્યા. મુંગેશપુરમાં સેન્સરમાં ખામીની શંકા. ગુજરાત સમાચારના પહેલા પાને બીજી એક હેડલાઇન છે, બ્રિજભૂષણના પુત્રના કાફલાએ 3 ને અડફેટે લીધા. 2 ભાઈઓના મોત. કાફલાની કાર પૂર ઝડપે જઈ રહી હતી. પહેલા બાઇકને, બાદમાં રસ્તો પાર કરી રહેલી મહિલાને ટક્કર મારી હતી. ગુજરાત સમાચારના પહેલા પાને વધુ એક હેડલાઇન, ભારતીયોએ 4 મહિનામાં સાયબર ફ્રોડમાં રૂપિયા 1,776 કરોડ ગુમાવ્યા. મ્યાનમાર, લાઓસ, કંબોડિયામાંથી વધુ ફ્રોડ થાય છે. નમસ્કાર, હું મનોજ સોની. સંદેશના અંદરના પાને સમાચાર છે કે અબડાસાના ખેડૂતોએ બોર અને કુવાના પાણીથી બાજરાનું કર્યું હતું વાવેતર. ગરડા પંથકમાં 100 એકરમાં બાજરાની કાપણી ચાલુ થઈ. બાજરાના પાકનું સારું ઉત્પાદન થતા ખેડૂતોના ચહેરા પર ખુશી દેખાઈ. અન્ય એક સમાચારમાં, એરંડાના પાકમાં ખેડૂતોને ઉત્પાદન અને ભાવની દ્રષ્ટિએ મોટો ફટકો. નખત્રાણા તાલુકામાં એરંડાના ભાવ ન મળતા ખેડૂતો ચિંતિત. ગત વર્ષે 1 ગુણીના અંદાજે 3,000 રૂપિયા સામે ચાલુ વર્ષે રૂપિયા 2100 મળવાની સંભાવના. અન્ય એક સમાચારમાં, ભુજની એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરીને લઈને તંત્ર દ્વારા આખરી ઓપ. સ્થળ પર મેડિકલની ટીમ, ORS પાણીની પૂરતી વ્યવસ્થા કરાશે. ગરમીને ધ્યાને લઈ 7 રૂમોમાં વેન્ટિલેશન પર ધ્યાન અપાયું. સંદેશની ગાંધીધામ આવૃત્તિમાં જણાવાયું છે કે ગાંધીધામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરાઈ. અંતરઝાળ, કંડલા, ગડપાદર, પડાણા સહિતના વિસ્તારોમાં જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજાયા. હું નીરજ મચ્છર. ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા
અને તેની સર્બિયન અભિનેત્રી મોડેલ પત્ની નતાશા સ્ટેનકોવિકના લગ્ન જીવન પરની અફવાઓના સમાચાર ટાઈમ્સ એન્ટરટેઇનમેન્ટે આપ્યા. તાજેતરમાં હાર્દિક પંડ્યાના છૂટાછેડાની અફવા ખૂબ જ ચર્ચામાં. નતાશાની આઈપીએલ 2024માં ગેરહાજરી અને મેદાન પર હાર્દિકનું ખરાબ પ્રદર્શન. તાજેતરમાં જ નતાશા સ્ટેનકોવિકે હાર્દિકની અટક પંડ્યાને તેની સોશિયલ મીડિયા પ્રોફાઇલમાંથી કાઢી નાખી. આ બધી બાબતો તેમના ડિવોર્સની ચર્ચાને આપે છે વેગ. ઇન્ટરનેટ પર બીજી અફવા ફેલાઈ રહી છે કે જો કપલ છૂટાછેડા લેશે તો નતાશાને હાર્દિકની 70% સંપત્તિ મળશે. હાર્દિક અને નતાશા બંને છેલ્લા ઘણા સમયથી સાથે જોવા મળ્યા નથી. આ કપલે મે 2020માં COVID-19 લોકડાઉન દરમિયાન લગ્ન કર્યા હતા અને 2 મહિના પછી તેઓએ જુલાઈ 2020માં તેમના પુત્ર અગત્યનું સ્વાગત કર્યું હતું. ફેબ્રુઆરી 2023માં ઉદયપુર રાજસ્થાનમાં તેઓએ ભવ્ય લગ્ન કર્યા. જ્યારે તેમના છૂટાછેડા વિશે અફવાઓ ફેલાઈ રહી છે ત્યારે હાર્દિક અને નતાશા બંને તેના વિશે કોઈ નિવેદન આપ્યું નથી. તેઓએ અફવાઓને ન તો સ્વીકારી કે ન નકારી. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.